ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે. અહીં ઇન્ડોર તેમજ આઉટડોર અમે પ્રકારની ફૂલોની ખેતી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય છે. અહીં છોડના રોપણથી લઈને માર્કેટ સુધીની જાણકારી આપવામાં આવે છે. આ સેન્ટરમાં અનેકવાર સેમિનાર રાખવામાં આવેલ છે, જેમાં નાના અને મોટા ખેડૂત, ગરીબ તેમજ તવંગર બધા જ ખેડૂતો, ખેતમજૂર કે કોઈપણ વ્યક્તિ અહીં સેમિનારમાં ભાગ લઈ શકે છે. દરેક માટે અહીંની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. દરેક લાભાર્થીનું આવવા જવાનો ખર્ચ અને જમવાનું મફત મળે છે. તદુપરાંત દરેકને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. અહીં પૂરા ગુજરાતના ખેડૂતો આ સેન્ટરનો લાભ લઈ શકે છે. ભલે તે વલસાડનો હોય કે કચ્છ ભુજ સેન્ટર ખાતે ગ્રીન હાઉસ, પોલીટનલ નેટ હાઉસમાં ઓર્કિડ ચીપ, સોફીલા નેટ હાઉસમાં હલી કોર્નિયા તથા ઓપન ફિલ્મ ગુલઝડી, ડેઝી, ગલગોટા, દેશી તેમજ વિલાયતી, ગુલાબ, મોગરા વગેરે ફૂલોની ખેતી શરૂઆતથી અંત સુધી કેવી રીતે કરવી તેની રજરજની માહિતી આપવામાં આવી છે. વધારે વિગત માટે સાંભળો બ્રિજેશ પટેલ. નમસ્કાર મિત્રો, હું બ્રિજેશ પટેલ, બાગાયત નિરીક્ષક, સેન્ટર ઓફ એક્સલન્સ ફ્લોરિકલ્ચર એન્ડ મેંગો ચણવાઈ. આ સેન્ટરનું સંચાલન બાગાયત ખાતા દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજ્યનું એકમાત્ર ફૂલોની ખેતીનું નિદર્શન દર્શાવતું આ સેન્ટર છે, જેની અંદર ખેડૂતોને ફૂલોની ખેતી કેવી રીતના કરવી એનું લાઈવ નિદર્શન પ્લોટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. તદુપરાંત બાગાયત ખાતા દ્વારા ચલાવવામાં આવતી તાલીમો, જેમ કે કૌશલ્યવર્ધન તાલીમ અહીં ચલાવવામાં આવે છે, જે તાલીમ અંતર્ગત વિદ્યાર્થીઓ, ખેડૂતો અને કોઈપણ વ્યક્તિ આ તાલીમમાં ભાગ લઈ શકે છે. આ તાલીમ અંતર્ગત આપણે ફૂલોની ખેતી કેવી રીતના કરવી, એને કાપણી કેવી રીતના કરવી, એની વાવણી કેવી રીતના કરવી, એનું મૂલ્યવર્ધન શું છે એ શીખવવામાં આવે છે. તદુપરાંત આપણે નર્સરી મેનેજમેન્ટ, કે કોઈ નર્સરી ચાલુ કરવી હોય તો કેવી રીતના નર્સરીનું મેનેજમેન્ટ કરી શકાય, છોડો કેવી રીતના ઉછેરવાના હોય છે, કલમો કેવી રીતના બનાવવાની હોય છે, આ પ્રકારની દરેક પ્રકારની તાલીમો આપણે આ 15 દિવસની તાલીમ દરમિયાન આપણે શીખવવામાં આવે છે અહીં સેન્ટર ખાતે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.